આપણે ઇંગ્લિશમાં નવો લેટર શીખીશું જેનું નામ છે જી ફોર ગ્રેપ્સ. જી ફોર ગ્રેપ્સ તમને કેપિટલ અને સ્મોલ લેટર હું તમને શીખવાડીશ. આગળ આપણે એ ટુ એફ સુધી શીખી ગયા છે બરાબર. આજે આપણે નવો લેટર જોઈશું જેનું નામ છે જી. આ છે જી ફોર, આ કેપિટલ જી છે અને આ સ્મોલ જી છે. અહીંયા મેં જી ફોર ગ્રેપ્સ અહીંયા દોરેલું છે, પણ હું તમને મેં બોર્ડમાં ફોર લાઈન દોરેલી છે એમાં હું તમને લખતા શીખડાવીશ જી ફોર ગ્રેપ્સ બરાબર. તમે જોશો તો એવી રીતે પછી તમારે ફોર લાઈન બુકમાં પણ લખવાનું. કેપિટલ જી છે બરાબર. પછી સ્મોલ જી વચ્ચેની લાઈનથી ચાલુ કરવાનું છે બરાબર. આવી રીતે તમારે કેપિટલ જી અને સ્મોલ જી લખવાના છે. હવે આપણે આલ્ફાબેટ વાળી બુકમાં રાઇટિંગ કરીશું. તમે આલ્ફાબેટ વાળી બુક કાઢી તેમાં પેજ નંબર 28 કાઢો. એમાં છે કેપિટલ જી, જી એટલે જી ફોર ગ્રેપ્સ થાય બરાબર છે. પછી જી ફોર ગોટ બરાબર, જી ફોર ગેટ. હવે હું તમને કેપિટલ જી આમાં લખતા શીખડાવું છું. પહેલાં અહીંયા ડોટ્સ આપેલા છે એ તમારે ઘૂંટી નાખવાના છે બરાબર. જી ફોર ગ્રેપ્સ બોલતું જવાનું અને લખતું જવાનું. જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ બરાબર. આવી રીતે તમારા કેપિટલ લેટર જી અહીંયા કમ્પ્લીટ કરવાનો. હવે આપણે સ્મોલ જી કરતાં પહેલાં અહીંયા તમને શીખડાવેલું છે કેવી રીતે કરવાનું બરાબર છે. એ હું તમને અહીંયા શીખડાવું છું. આ સ્મોલ સી કર્યો છે અહીંયા બરાબર. આવી રીતના ડોટ્સ તમારે જોઈન્ટ કરતું જવાનું છે. આ છે સ્મોલ જી, એ હું તમને અહીંયા શીખડાવું છું બરાબર. એ પણ તમારે બોલતા બોલતા રાઇટિંગ કરવાનું છે. જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ. આ તમારે વચ્ચેની બ્લુ લાઇનથી ચાલુ કરીને લખવાનું છે બરાબર. જી ફોર ગ્રેપ્સ સ્મોલ જી બ્લુ લાઇનથી અહીંયા છેલ્લે પિંક લાઇન સુધી તમારે અડાડવાનું છે બરાબર. હવે પછી અહીં આવી રીતના તમારા કમ્પ્લીટ કરવાનું છે. પછી અહીંયા છે મૂળ અક્ષર જીની નીચે લીટી કરો, એટલે જી ગોતીને આપણે લીટી કરી નાખીએ. આમ આ સ્પેલિંગમાં જી ક્યાં છે તો કે અહીંયા છે, એની નીચે અંડરલાઇન કરો. આમાં અંડરલાઇન કરેલી આપેલી છે. પછી આમાં ક્યાં છે તો કે અહીંયા, અને આમાં ક્યાં છે તો કે અહીંયા બરાબર છે. આવી રીતે તમારે અહીંયા આ છે તમારું સી ડબલ્યુ અને આ છે એચ ડબલ્યુ બરાબર. આવી રીતે તમારે આ પેજ અને આ પેજ કમ્પ્લીટ કરવાના છે. અને અહીંયા તમારે ટપકા જોડી અને મનગમતો તમારો કલર કમ્પ્લીટ કરવાનો છે. હવે આપણે ફોર લાઇનવાળી બુકમાં રાઇટિંગ કરીશું. તમે ફોર લાઇનવાળી બુક કાઢી તેમાં કેપિટલ જી અને સ્મોલ જી મેં અહીંયા લખેલું છે બરાબર છે. તમારે પહેલાં મમ્મીને કહેવાનું પહેલાં મને સ્કેલિંગ કરી દઉં, સ્કેલિંગ કરીને પછી તમારે અહીં રાઇટિંગ કરવાનું છે. હજી હું તમને વન ટાઈમ તમને હું લખીને દેખાડું છું. બોલતું જવાનું અને લખતું જવાનું. જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગ્રેપ્સ. આવી જ રીતે તમારે આખું પેજ આ પૂરું કરવાનું છે. આ તમારું ક્લાસ વર્ક છે, નીચે તમારે અહીંયા હોમવર્ક છે. પછી આવે છે અહીંયા એ ટુ જી રિપીટ બરાબર છે. એ હું તમને અહીંયા લખીને દેખાડું છું. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગ્રેપ્સ,
बराबर आते क्लासवर्क है नीचे तेरे हाफ पेज बने में होमवर्क करवा आज रीते आ पेज आ पेज कम्प्लीट करवा। थैंक यू।